ગાંધીનગર જિલ્લાના ચુડા ગામના જોરાવર પરામના મુખ્ય રસ્તા પર ગટરના પાણીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભરાતા બંને શહેરની ગટરના પાણીનો નિકાલ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ચુડા ગામના રાવલપરાના રહીશો દ્વારા 7/12/19 રોજ 80 નાગરિકો સહીવાળો આવેદનપત્ર ચુડા ગામના જોરાવરના પરા અને મેઇન રોડ પર આવેલા ગટરના ગંદા પાણીના નિકાલ માટે આપ્યું હતું. તે બાદ તે 7 દિવસ થવાએ આવેદનપત્ર આપ્યું, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. એક તરફ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ આ ગટરને ખુલ્લી ગટરોના પાણીના લીધે લોકોને પડી રહી છે હાલાકી. તે બાબતે આટલા દિવસ થવા છતાં પણ આવેદનપત્ર આપવા છતાં પણ હજુ સુધી આ લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય ન કરવામાં આવતા ફરીથી તેમણે આ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે અને પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ના છૂટકે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ફરજ પડશે તો સદર પ્રતિક ઉપવાસ દરમિયાન ઉપવાસ પર બેઠેલા ચુડાના કોઈપણ નાગરિકના કોઈપણ જાતની શારીરિક માનસિક તબિયત બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેલી કાઢવામાં આવી હતી, બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. ચુડા વિસ્તારની અંદર ખુલ્લી ગટરોના કારણે ખુલ્લી ગટરો બંધ કરવાની, મુખ્ય રસ્તા પર જે ખુલ્લી ગટરો છે તેને બંધ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. પાણીની બંને સાઈડે જે ગટરો છે તે ગટરો ખુલ્લી હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, જેને દૂર કરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો રેલી કરી અને આ આવેદનપત્ર આપ્યું હતું. ચુડા ગામની આ ઘટના છે જ્યાં લોકોને પડી રહી છે હાલાકી, જે બેનરો લઈ અને સરકારને જગાડવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. બાઇક રેલી કરીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વહીવટી તંત્ર જાગૃત થાય અને બંધકામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. આ છે સુરેન્દ્રનગર જિલ્લાનું દ્રશ્ય કે જ્યાં લોકોએ 7/12 રજૂઆત કરી, તેમ છતાં આજે 20/12/20 થવા છતાં પણ કામ પૂરું ન થતાં ચુડા ગામના લોકો દ્વારા નગરપાલિકામાં આ જે ચુડા ગામ છે તેનું કામ ન થતાં લોકો દ્વારા આવેદનપત્ર આપી અને બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. કોઈ ઘર આવતા નથી.